નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. હું છું આપની સાથે પ્રિયંકા. સમાચાર સુપરફાસ્ટ પર નજર કરીએ તે પહેલા જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મુંબઈમાં ફોર્ટ એરિયામાં ભીષણ આગ લાગી ગઈ છે. પટેલ ચેમ્બરમાં આગ લાગી છે અને આગ બુઝાવવા માટે 18 થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે ઉપસ્થિત છે. 6 માળની ઇમારતમાં આગ લાગી ગઈ છે અને આગ પર કાબુ મેળવવા માટે 18 થી વધુ ફાયર ફાઈટરની ટીમ હાલ ઘટનાસ્થળે ઉપસ્થિત છે. આગ કયા કારણસર લાગી તે કારણ હજુ પણ સામે આવ્યું નથી. મુંબઈમાં આવેલું છે આ પટેલ ચેમ્બર. ફોર્ટ એરિયામાં આવેલ પટેલ ચેમ્બરમાં આગ લાગી ગઈ હતી. આગને કારણે અહીં કરોડોનું નુકસાન થયું હોવાની વાત પણ સામે આવી રહી છે. તો 6 માળની એક બહુમાળી ઇમારત છે અને આ ઇમારતમાં આગ લાગી ગઈ છે. આગને કાબુમાં લેવા માટે, આગ વધુ ન પ્રસરે તે માટે 18 થી વધુ ફાયર ફાઈટરની ટીમ હાલ ઘટનાસ્થળે ઉપસ્થિત છે અને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહી છે. તો આગનું સ્વરૂપ એટલું ભીષણ છે કે આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉમટી રહ્યા છે. અઢાર થી પણ વધુ જેટલા ફાયર ફાઈટરની ટીમ હાલ ઘટનાસ્થળે ઉપસ્થિત છે અને આગ પર કાબુ મેળવવા માટે સતત આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આગ પર કાબુ મેળવી લેવાય અને વધારે નુકસાન થતું અટકાવી શકાય. બિહારના પટનામાં ગેસ ગોડાઉનમાં સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. એક પછી એક સિલિન્ડરમાં વિસ્ફોટ બાદ ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગનું કારણ હજુ સુધી અકબંધ છે. તો બિહારના પટણામાં પણ એક ગેસ ગોડાઉનમાં સિલિન્ડરમાં એક બાદ એક વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી અને આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ કયા કારણસર લાગી તે કારણ હજુ પણ અકબંધ છે. એક પછી એક સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. ગેસના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. બિહારના પટનાની આ ઘટના છે જ્યાં એક ગેસ ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી.